છો ફરી એક વખત આપ સૌનું 8910 મેથ્સ એન્ડ સાયન્સ YouTube ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રકરણ નંબર 3 ગણિત વિષયમાં આગળ વધીએ તો તમે ગયા વિડિયો સુધીમાં ઉદાહરણ નંબર 10 સુધીનો અભ્યાસ ત્રીજા ચેપ્ટરની અંદર કરી ચૂક્યા છો હવે આજે જે આપણે અભ્યાસ કરવાનો છે આ વિડિયોની અંદર આ લેક્ચરની અંદર લેક્ચર નંબર 12 ની અંદર તો એ છે સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર પહેલો અને દાખલા નંબર બીજો આ બે દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ તો મિત્રો શરૂઆત કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરે જેથી કરીને અમને નવા નવા વિડીયોઝ બનાવવા માટેનું મોટિવેશન પ્રાપ્ત થતું રહે તેમજ જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તે વિદ્યાર્થીઓને પણ એક ખાસ અપીલ કે તેઓ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લે સબસ્ક્રાઈબ કરી લે તમને લિંક

તો એમાંનો જે પહેલો દાખલો છે એની રકમ તમારી સમક્ષ મેં રજૂ કરી છે જે રકમ કઈક આવી છે સમીકરણ આપણે આદેશની રીતે ઉકેલવાના છે એમાં પહેલી રકમ છે એનું પહેલું સમીકરણ વાય બરાબર ચૌદ અને એક્સ માઇનસ વાય બરાબર ચાર છે બરાબર તો આપણે સૌપ્રથમ બંને સમીકરણોને આ રીતે લઈએ એક્સ પ્લસ વાય બરાબર ચૌદ એક્સ માઇનસ વાય બરાબર ચાર આને કહી દ સમીકરણ પહેલું આને કહી દઈએ આપણે સમીકરણ બીજું મિત્રો હવે આપણે એવી વાત થઈ હતી કે કોઈ પણ સમીકરણમાં આદેશ લેવાનો જેનો સહગુણક નાનો હોય એનો તો અહીંયા જોઈ શકો છો કે બધાના સહગુણક એક એક જ છે તો કોઈ તમે આદેશ લઈ શકો છો જે સમીકરણમાં આદેશ લ્યો તેનાથી વિરુદ્ધના સમીકરણમાં તેની કિંમત મૂકવાની થાય તો ચાલો આપણે સમીકરણ એકમાં સમીકરણ એકમાં એક્સ નો આદેશ લેતા કોનો આદેશ લેતા એક્સ નો આદેશ લેતા આદેશ લેવો એટલે શું તેને એકલો પાડો તેને કરતા બનાવવો તો સમીકરણ એક પહેલા અહીંયા લખવું પડે x plus y બરાબર 14 ચાલો x ને એકલો પાડવો છે y ને આ તરફ જવા દયો 14 y થઈ જશે પ્લસ છે આ બાજુ એવો માઈનસ થઈ ગયા આને કહી દેશું આપણે સમીકરણ ત્રીજું હવે આપણે આ સમીકરણ ત્રણ ની કિંમત આદેશ કયા સમીકરણમાં લીધો તો પહેલા સમીકરણમાં તો કિંમત કેમાં મૂકશું બીજા સમીકરણમાં તો સમીકરણ ત્રણ ની કિંમત સમીકરણ બે માં લેતા શા માટે મિત્રો વિરુદ્ધના સમીકરણમાં જ મૂકવામાં આવે છે એને એ એ શું કામ કારણ કે તમે આદેશ લીધો એમાં કિંમત મૂકશો તો તમને આવીને ઊભું રહી જશે એટલા માટે આપણો વ્યવસ્થિત જવાબ આવશે ને એટલા માટે તેનાથી વિરુદ્ધના સમીકરણમાં કિંમત મૂકવામાં આવે છે ચાલો તો હવે હવેનો જે સ્ટેપ છે એ છે સમીકરણ ત્રણની કિંમત આપણે સમીકરણ બે માં લેવાની છે તો સૌપ્રથમ પ્રથમ સમીકરણ બે લખવું પડે બીજું સમીકરણ શું છે એક્સ માઇનસ વાય બરાબર ચાર

ચૌદ માઇનસ ચાર કેટલા થાય દસ વધે અને પાંચ મળે હવે આજે વાયની કિંમત આપણને મળી છે ત્રીજા સમીકરણની અંદર મૂકી દેવાની બરાબર છે એક ચલની કિંમત મળી ગઈ છે હવે આપણે બીજા ચલની કિંમત મેળવવી છે તો એને આપણે મૂકીશું સમીકરણ નંબર ત્રણ ની અંદર તો ચાલો વાયની કિંમત સમીકરણ ત્રણ માં લેતા કિંમત આપણે સમીકરણ ત્રણ માં લઈએ તો આ રીતે લખવું પડશે સમીકરણ ત્રણ આપણે શું મેળવ્યું હતું સમીકરણ ત્રણ આવું હતું એક્સ બરાબર ચૌદ માઇનસ વાય અને વાયની કિંમત આપણને શું મેળવી હતી પાંચ મેળવી હતી ચૌદ માઇનસ પાંચ તો ચૌદ માઇનસ પાંચ કેટલા વધે નવ વધે બરાબર તો અહીંયા આપણને એક્સ અને વાય મળી ગયા છે આમ એક્સ બરાબર નવ અને વાય બરાબર પાંચ એ સમીકરણ યુગ્મનો ઉકેલ જવાબ તો હવે ત્યાર પછી આગળ વધીએ બીજો દાખલો ગણીએ તો બીજા દાખલાની રકમ કઈ કેવી છે એસ માઇનસ ટી ઇક્વલ થ્રી અને બીજું સમીકરણ છે એસ છેદમાં ત્રણ વધતા બે બરાબર તો આપણે સૌપ્રથમ આ જે બીજું સમીકરણ છે એને પ્રમાણિત સ્વરૂપમાં લે આવવું પડશે તો ચાલો પેલા એ પ્રક્રિયા કરીએ તો જે પહેલું સમીકરણ છે 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 એને રાખી બીજું આ આવું છેદમાં બે બરાબર છ આને કહી સમીકરણ પેલું આના સમીકરણ બીજું કેશું નહીં ચાલો ક્રોસ ગુણાકાર કરો બે ગુણ્યા એસ એટલે ટુ એસ થ્રી ઇન્ટુ ટી એટલે થ્રી ટી છેદમાં આ બંનેનો ગુણાકાર ત્રણ દુ છ બરાબર છ હવે આ છ ભાગા કરમાં છે આ તરફ આવે તો ગુણાકારમાં તેથી ટુ એસ પ્લસ થ્રી બરાબર છ ગુણ્યા છ કેટલા થાય છત્રીસ થાય આને કહી દઈશું આપણે સમીકરણ નંબર બે પ્રમાણિત સ્વરૂપ છે જોઈ શકો છો તો આપણને પહેલું અને બીજું સમીકરણ મળી ગયું આ બંનેનો ઉકેલ મેળવવો છે તો જેનો સહગુણક નાનો હોય અને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા બીજા સમીકરણમાંથી તો આપણે આદેશ લેશું જ નહીં કારણ કે અહીંયા બે છે સહગુણક અહીંયા ત્રણ છે આમાંથી કોઈ પણ લઈએ તો અહીંયા હું એસનો આદેશ લઉં છું ચાલો સમીકરણ એકમાં એસ નો આદેશ લેતા ચલ તરીકે કોઈ પણ આવે છે એકલા પાડવા છે ટી અ છે આ બાજુ જોશે તો પ્લસ તો થ્રી પ્લસ ટી કહી સમીકરણ નંબર ત્રણ હવે આ સમીકરણ ત્રણ ની કિંમત આપણે કેમાં લેશું સમીકરણ એકમાં નહીં લેવાની કારણ કે એમાં આપણે આદેશ લીધો છે સમીકરણ બે માં લેવાની તો લખવાનું समीकरण समी 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 तो 3 ની કિંમત સમીકરણ 2 માં લેતા સમીકરણ નંબર 2 માં લેતા સમીકરણ બીજું શું છે 2s + 3t = 36 તો s ની કિંમત 3 + t તો 2 ના 2 s ની જગ્યાએ 3 + t + 3t = 36 થશે તો હવે 2 * 3 એટલે 6 2 * t એટલે 2t પ્લસ થ્રી ટી ટુટી પ્લસ થ્રી ઇક્વલ થર્ટી સિક્સ હવે મિત્રો આ પ્લસ છ આ બાજુ જશે તો માઇનસ છ તેમજ આ 2t પ્લસ થ્રી એટલે ફાઈવ અને છત્રીસ માઇનસ છ એટલે કેટલા મળે ત્રીસ મળે પાંચ ગુણા કરાય છ થાય તો ટી ની કિંમત થશે છ હવે આ ટી બરાબર છ છે એને આપણે સમીકરણ ત્રણ માં લઈએ ટી ની કિંમત સમીકરણ નંબર ત્રણ માં લેતા ચાલો લઈએ તો ટી ની કિંમત સમીકરણ ત્રણમાં સમીકરણ ત્રીજું શું હતું મિત્રો સમીકરણ ત્રીજું આપણે આ રીતે મેળવ્યું એસ બરાબર ટી પ્લસ થ્રી તેમજ આપણને જે ટી ની કિંમત હતી એ શું મળી હતી છ મળી હતી તો છ વત્તા ત્રણ તો એસ બરાબર શું થશે નવ થશે છ પ્લસ ત્રણ એટલે નવ તો અહીંયા આપણને એસ ની કિંમત નવ મળશે અને ટી ની કિંમત છ તો આમ એસ બરાબર નવ અને ટી બરાબર છ એ સમીકરણ બને આ આપણો જવાબ બરાબર છે તો આ થયો બીજો દાખલો આગળ વધીએ દાખલા નંબર ત્રણ ગણીએ ત્રીજા દાખલાની રકમ કંઈક આવી છે થ્રી એક્સ માઇનસ વાય ઇક્વલ થ્રી બીજું સમીકરણ છે નાઇન એક્સ માઇનસ થ્રી વાય ઇક્વલ નાઇન મેળવશું એટલા માટે સૌ પ્રથમ બંને સમીકરણો મેદાનમાં લઈએ થ્રી એક્સ માઇનસ વાય ઇક્વલ થ્રી પેલું સમીકરણ નાઇન એક્સ માઇનસ થ્રી વાય ઇક્વલ નાઇન બીજું સમીકરણ છે હવે મિત્રો અહીંયા જે સમીકરણમાં જે ચલનો સહગુણક નાનો હોય જે સમીકરણમાં જે ચલનો સહગુણક નાનો હોય એ સમીકરણમાં એ ચલને આપણો આદેશ તરીકે લેશું તો અહીંયા જોઈ શકો છો વાય નો સહગુણક એક છે તો એનો આદેશ લઈએ સમીકરણ એકમાં સમીકરણ એકમાં વાયનો આદેશ લેતા વાયનો આદેશ લેતા તો સૌ પ્રથમ સમીકરણ પેલું શું છે થ્રી એક્સ માઇનસ વાય ઇક્વલ થ્રી છે વાયનો આદેશ લેવો છે એટલે ને એકલો પાડો આ માઇનસ વાય આ બાજુ આવે તો પ્લસ વાય

નાઇનેક્સ નાઇનેક્સ ઉડી જશે તો નવ બરાબર નવ તો આવું અગાઉ એક ઉદાહરણમાં આવી ગયું હતું અઢાર બરાબર અઢાર સત્ય છે અથવા આ સત્ય છે એમ પણ કહી શકીએ તેથી સમીકરણ એક અને સમીકરણ બે ને અનંત ઉકેલો છે એવું આપણે કહેતા હતા બરાબર છે વિધાન આવી જાય ત્યારે આપણે આ વસ્તુ કીધી હતી અને આથી તમે ચાલો આગળ વધીએ ચોથો દાખલો ગણીએ તો હવે ચોથા દાખલામાં જોઈ શકો છો પોઈન્ટમાં સહગુણક છે પોઈન્ટમાં સહગુણક આવ્યા તો હવે આપણે શું કરવું મિત્રો તો પહેલાં આપણે પોઈન્ટ દૂર કરીએ બંને સમીકરણોને આપણે દસ વડે ગુણી નાખીએ જોઈ શકો છો અહીંયા પોઈન્ટ પછી પણ એક સંખ્યા છે પોઈન્ટ પછી એક સંખ્યા છે બધે એવું જ છે પોઈન્ટ પછી એક એક સંખ્યા છે તો આ પોઈન્ટ દૂર કરવો હોય તો આપણે દસ વડે બંને સમીકરણને ગુણવા પડશે પછી જે સમીકરણ તૈયાર થશે મૂળ સમીકરણ થશે તો ચાલો સૌ પ્રથમ સૌ પ્રથમ બંને સમીકરણોને કેટલા વડે ગુણીશું આપણે દસ વડે ગુણતા બરાબર છે ચલો આપણે દસ વડે ગુણવા છે તો તો અહીંયા આપણે આ જીરો પોઈન્ટ બે ને દસ વડે ગુણીએ તો આ બે થઈ જશે એટલે ટુ એક્સ ટૂંકમાં પોઈન્ટ નીકળી જશે કારણ કે આને આપણે બે ના છેદમાં દસ લખી શકીએ તો દસ વડે ગુણાય તો દસ દસ ઉડી જાય એટલે વધે શું બે એક્સ અહીંયા શું વધશે થ્રી વાય વધશે અહીંયા વધશે તેર ટૂંકમાં આપણે આ પોઈન્ટ કાઢવા માટેની આ પ્રક્રિયા કરી દસ વડે ગુણવાની સમજાય છે અહીંયા થઈ જશે ચાર એક્સ અહીંયા થશે પાંચ વાય અને અહીંયા આવશે ત્રેવીસ તો આ બે સમીકરણ યુગમાં મળી ગયા ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ થર્ટીન ફોર એક્સ પ્લસ ફાઈવ ઇક્વલ ટ્વેન્ટી થ્રી હવે આપણે કોઈ પણ એક સમીકરણમાં આદેશ લેવાનો થાય તો જે સહગુણકનો ટૂંકમાં જે સહગુણક નાનો હોય એ ચલનો આપણે આદેશ લેશું એ સમીકરણની અંદર

ત્રણ દુ છ એટલે માઇનસ છ વાય પ્લસ પાંચ વાય બરાબર ત્રેવીસ હવે અહીંયા માઇનસ છ વાય પ્લસ પાંચ વાય માઇનસ પ્લસ માઇનસ જોઈ શકો છો સ ગુણક જુદા જુદા છે પરંતુ સજાતીય પદ છે એટલા માટે આપણે પ્લસ માઇનસ માઇનસ વાળો નિયમ લગાડીએ તો છ માંથી પાંચ જાય તો એક વાય વધશે પરંતુ કેવા માઇનસ કારણ કે મોટું પદ માઇનસ છે એટલા માટે તો અહીંયા વધુ શું છવ્વીસ માઇનસ વાય બરાબર ત્રેવીસ બરાબર તો હવે આપણે વાયની કિંમત અહીંયાથી તરત મળશે તો વાયને આ તરફ જવા દઈએ અને ત્રેવીસ ને આ બાજુ બોલાવી લઈએ તો છવ્વીસ માઇનસ વાય છી મા વાયની કિંમત આપણે સમીકરણ ત્રણ માં અહીંયા લેશું એટલે આપણને એક્સની કિંમત તરત મળી જાય ચાલો તો વાયની કિંમત સમીકરણ ત્રણ માં ત્રણ ના ત્રણ અને વાયની જગ્યાએ પણ ત્રણ છેદમાં આવશે બે તેર ના તેર એમને ત્રણ તેરી નવ છેદ માં બે એમને એમ તેર માઇનસ નવ કેટલા થાય ચાર થાય છેદમાં બે તો એક્સ બરાબર ચાર ભેંગા બે કેટલા મળે બે મળે તો આપણને અને કિંમત મળી ગઈ અને વાય બરાબર એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ છે આ આપણો ફાઇનલ જવાબ થશે બરાબર છે હવે ત્યાર પછીનો પાંચમો દાખલો ગણીએ તો પાંચમા દાખલાની રકમ કંઈક આવી છે રૂટ ટુ એક્સ પ્લસ રૂટ થ્રી વાય બરાબર ઝીરો રૂટ થ્રી એક્સ માઇનસ રૂટ એટ વા છે બંને સમીકરણ યુગમાં એટલે કે સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવા છે તો હવે આપણે શું કરીશું જોઈએ સૌપ્રથમ કોઈપણ એક સમીકરણમાં આદેશ તો લેવો જ પડશે બરાબર છે ચાલો પેલા બંને સમીકરણોને આપણે અહીંયા મેદાનમાં ઇક્વલ ઝીરો તેમજ રૂટ થ્રી એક્સ માઇનસ રૂટ એટ વાયક્વલ ઝીરો છે બરાબર તો હવે આપણે સમીકરણ એક આ છે અને આપણું સમીકરણ બીજું આ છે આમાં આપણે સમીકરણ બે માં એક્સ નો આદેશ લેસુ શા માટે કારણ કે મિત્રો અહીંયા આ સમીકરણ બીજું છે માઇનસ વાળું છે એટલા માટે અહીંયા ઋણ પદ આપણને નહીં મળે ધન પદ મળશે એટલા માટે તો સમીકરણ બે માં સમીકરણ બે માં એક્સ નો આદેશ લેતા

હવે એક્સની કિંમત આપણને શું મળેલી છે અહીંયા રૂટ ટુ ના રૂટ ટુ એમ એમને એક્સની કિંમત શું મળી રૂટ એટ વાય છેદમાં રૂટ થ્રી પ્લસ રૂટ થ્રી વાય ઇક્વલ ઝીરો હવે આપણે રૂટ ટુ ગુણ્યા રૂટ આઠ એટલે રૂટ સોળ થઈ જશે રૂટ સોળ વાય વત્તા ક્રોસ ગુણાકાર કરીએ તો રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી રૂટ થ્રી વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે આખા ત્રણ આવી જશે ત્રણ વાય બરાબર અને આના છેદમાં આવી જશે રૂટ ત્રણ

હવે આ વાયની જે કિંમત છે એને આપણે સમીકરણ ત્રણ માં મૂકીએ એટલા માટે આપણને એક્સની કિંમત મળશે ચાલો મૂકીએ તો જે આપણને વાયની કિંમત મળેલી છે એ સમીકરણ ત્રણ માં લેવાની છે સમીકરણ ત્રણ માં લેતા તો અહીંયા આપણને સમીકરણ ત્રણ શું મળેલું છે એક્સ બરાબર રૂટ એટ વાય ઇન છેદમાં રૂટ ત્રણ રૂટ આઠ વાય ના છેદમાં રૂટ ત્રણ બરાબર બરાબર છેદમાં છે તો કિંમત આપણને મળી ઝીરો તો ચાલો આમાં ઝીરો ઝીરો છેદમાં રૂટ ત્રણ ઝીરો સાથે કોઈપણનો ગુણાકાર થાય કે ઝીરો સાથે કોઈ પણ ભાગાકાર થાય શું મળે ઝીરો જ મળે તો એક્સ બરાબર પણ શું થશે ઝીરો થશે તો આપણે કહી શકીએ આમ સમીકરણ યુગ્મનો ઉકેલ શું મળશે વાય બરાબર ઝીરો છે માઇનસ બે અને એક્સ ના છેદમાં ત્રણ વત્તા વાયના છેદમાં બે બરાબર તેર ના છેદમાં બે હવે સૌપ્રથમ આ બંને સમીકરણને આપણે તેના જે વ્યાપક સ્વરૂપ છે તેમાં આપણે બદલવું પડશે એટલા માટે આપણે ક્રોસ ગુણાકાર કરીશું તેના દ્વારા આપણે તેને વ્યાપક સ્વરૂપમાં બદલાવીશું ચાલો ક્રોસ ગુણાકાર કરીએ તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ નવ થશે એક્સ તેમજ બે ગુણ્યા ત્રણ કેટલા થાય છ થાય બરાબર માઇનસ બે એમના એમ ચાલો બીજા સમીકરણમાં ક્રોસ ગુણાકાર કરો ટુ ઇન્ટુ એક્સ એટલે ટુ એક્સ પ્લસ થ્રી ઇન્ટુ વાય એટલે થ્રી વાય છેદમાં ત્રણ ગુણ્યા બે એટલે છ એમને એમ બરાબર તેરના છેદમાં છ હવે આ બંનેના છેદમાંથી છનો લોપ થઈ જશે તો આ બીજું સમીકરણ તો તૈયાર પરંતુ હવે આ છ ભાગમાં શા માટે અહીંયા માઈનસ છે એટલા માટે તેમજ બીજું સમીકરણ છે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર તેર આ થઈ ગયું આપણું સમીકરણ પહેલું આ થઈ ગયું આપણું સમીકરણ બીજું બરાબર છે હવે મિત્રો આપણે કોઈ પણ એકને આદેશ લેવાનો છે તો કોનો આદેશ લેશું એક્સ નો આદેશ સમીકરણ બે માં કારણ કે એનો સહગુણક નાનો છે એટલા માટે ચાલો તો સમીકરણ બે માં એક્સ નો આદેશ લેતા સમીકરણ બીજું શું છે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર થર્ટીન છે

સુડતાલીસ ગુણ્યા ત્રણ આપણે કરીએ આ રીતે સાત ત્રણ એકવીસનો એકસો એકતાલીસ મળે એટલે છેદ ઉડાડતા કિંમત કિંમત મળશે હવે આપણે સમીકરણ નંબર લઈએ કિંમત સમીકરણ ત્રણ માં લેતા સમીકરણ ત્રણ આપણને શું મળેલું છે સમીકરણ ત્રણ મળ્યું છે એક્સ બરાબર તેર માઇનસ ત્રણ વાય છેદમાં બે બરાબર સમીકરણ ત્રીજું ચાલો તો વાયની કિંમત કેટલી મળી ત્રણ મળી તો તેર માઇનસ ચાર બે કેટલા મળશે બે મળશે ચાર ભાઈ બે એટલે બે તો એક્સની કિંમત શું મળી બે મળી તો આમ સમીકરણ યુગમાં ઉકેલ આપણને આ રીતે મળશે સમીકરણ યુગ્મનો ઉકેલ

એવો એમ શોધો કે જેથી વાય બરાબર આ બંને સમીકરણ યુગમાં જે છે સમીકરણ યુગમાં એનો ઉકેલ મેળવીએ તો પહેલું સમીકરણ શું આપેલું છે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ઇલેવન બીજું સમીકરણ શું છે ટુ એક્સ માઇનસ ફોર વાય ઇક્વલ સમીકરણ પેલું સહગુણક બંને સમીકરણમાં સમાન છે બરાબર તો કોઈ પણ એક સમીકરણમાં આપણે એક્સ નો આદેશ લઈએ તો સમીકરણ એક માં હું એક્સ નો આદેશ લઉં છું સમીકરણ એકમાં એક્સ નો આદેશ લેતા

ત્રણની કિંમત સમીકરણ બે માં લેતા ચાલો લઈએ સમીકરણ બીજું શું છે છે ટુ ટુ એક્સ માઇનસ 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 ફોર ફોર વાય ઇક્વલ ટ્વેન્ટી આવું તો કિંમત શું મળીએ આપણને અગિયાર માઇનસ ત્રણ વાય તેથી અગિયાર માઇનસ ત્રણ વાય માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચોવીસ થશે આવું હવે માઇનસ ચોવીસ આ બાજુ આવશે તો પ્લસ ચોવીસ

પરંતુ હવે આના પરથી આપણે હજુ કંઈક મેળવવાનું છે હવે શું મેળવવાનું છે y બરાબર શું છે mx પ્લસ છે શું છે mx પ્લસ હવે જ્યાં વાય છે ત્યાં તેની કિંમત મૂકો જ્યાં એક્સ છે ત્યાં તેની કિંમત મૂકો વાયની કિંમત કેટલી પાંચ તો પાંચ એમ ના એમ x એક્સની કિંમત કેટલી માઇનસ બે પ્લસ ત્રણ એમને પ્લસ ત્રણ આ બાજુ બોલાવી લ્યો માઇનસ ત્રણ પાંચ માઇનસ ત્રણ વધે કેટલા બે વધે એમ ઇન્ટુ માઇનસ ટુ એમને બે બે ઉડી ગયા બે બે કેન્સલ